અમારે ત્યાં કોઈ શિષ્ય પોતાના ગુરુને શિષ્યના પગે પડાવે, મિચ્છામી દુક્કડમ મગાવે, એ શિષ્ય ભારે કર્મી કહેવાય. તમારે ત્યાં તમે દીકરા દીકરીઓ થઈ, તમારા મા બાપ જો તમને સોરી કહેતા હોય, તમારા જેવા ભારે કર્મી બીજા કોઈ નથી. સોરી તમારે કહેવાનું કે તમારા મા બાપે કહેવાનું? ભાગી જઈશ. એફ ફોર ફાઇટ છે અને ઈ ફોર હવે લાવ. યસ, એન્જોય. જિંદગી કા મકસદ ક્યા હૈ? એન્ટરટેનમેન્ટ, એન્જોયમેન્ટ. એફ ફોર ફાઇટ ને ઈ ફોર શું છે? એન્જોય. ઓલું ગીત આવતું હતું ને, બમ્બઈ સે દોસ્ત કો, રાત કો ઓર દિન કો, ભાઈ અહીંયા આરામ નહીં કરતા. લાઈફ કા મકસદ એક હી બના દિયા હૈ, બસ જલસા કરો. આવતીકાલે જવાબદારી આવશે ત્યારે આવશે, ત્યાં સુધી તો જલસા કરી લ્યો. નહીં, આ લાઈફનો ફંડા નથી. જલસા કરવા તો તમારી તમારી પોતાની મૂડી પર કરો, તમારા બાપની કમાણી પર દાગળ ધંધા શા માટે કરો છો? હું ઘણી વાર કહું છું, લાખ રૂપિયાનો તમારે એપલનો આઈફોન લેવો છે, તમારા રૂપિયાથી લ્યો રે, તમારા મા બાપના પૈસા શા માટે લ્યો છો? એક્ટિવા, ફોર વ્હીલર, બધું મા બાપના પૈસે. અને પછી કોલેજની અંદર જઈને ગ્રુપની અંદર આમ છાકો પાડી દેવો છે, જોયું અપને પાસ યે હૈ, અપને પાસ વો હૈ, મેરે પાસ ગાડી હૈ, ઓર મેરે પાસ બંગલા હૈ. તમારી કમાણી પરથી લાવો. એન્જોય કરવાની ના નથી, પણ મા બાપના પૈસે મત કરો. મા બાપ કઈ રીતે રૂપિયા લાવે છે એની તમને ખબર નથી હોતી, કેટલી વીસીએ શોધાય છે એની તમને ખબર નથી હોતી. તમે એમ નહીં માનતા, અમે તો ગોવા જેટેંગ જેવા સાઉથ બોમ્બેના એરિયામાં રહીએ છીએ, તમે એમ સમજતા હશો કે અમે બહુ ગર્ભ શ્રીમંત છીએ. પણ ક્યારેક તમારા પપ્પાને પૂછો, પપ્પા ધંધામાં, શેરબજારમાં, ડાયમંડમાં કે મોટો લોસ તો નથી કરી નાખ્યો ને? મંદીની અંદર ભલ ભલાના છક્કા છૂટી ગયા છે. અંદરની બધી વાતો તમારા મા બાપ ક્યારેક તમારી આગળ નથી કરતા. તમે જરા હોશિયાર હો તો તમારે સમજી લેવું જોઈએ કે આજે આપણા મા બાપને આપણે જે ગમે એ કરવું છે, એમને જે ન ગમે આપણે નથી કરવું. જિંદગી બહુ જ કિંમતી છે. લાઈફ ઇઝ વેલેબલ, કિંમતી છે, મૂલ્યવાન છે. પ્રાઇઝેબલ નહીં, વેલેબલ. પ્રાઇઝ ઓર વેલ્યુ કે અંદર બહુ બડા અંતર હૈ. रुपयों से जो मुने मिले उसे प्राइस कहते हैं, रुपये देने से भी जो ना मिले उसे वैल्यू कहते हैं. जिंदगी की प्राइस नहीं है, जिंदगी की क्या है? वैल्यू. कोई मोल नहीं अंदर नानू बाबू मरे, कोई मम्मी पापा एम किए कि हमने बाबलो आपो 5 लाख आपसू, बारबी डॉल मरे, बाबलो मरे. કેટલા પુણ્યના ઉદય કર્યા ત્યારે તમારા મા બાપને તમારા જેવા સંતાન મળ્યા છે, અને તમારે એન્જોયમેન્ટની અંદર પૂરું કરી દેવું છે. 25 વર્ષ તમારા ચાલ્યા ગયા, હવે બહુ બહુ તો કદાચ તમારા 50 વર્ષ બચ્યા છે. આ 50ની અંદર કુછ એસા કરકે જાઓ કે તમારા ગયા પછી પણ તમને લોકો યાદ કરે. ભગવાન મહાવીર એટલે ગૌતમ સ્વામીને નહીં, આખી સભાને વારંવાર કહેતા હતા, સમયમ ગોયમ માપમાયે. ગૌતમ એક ક્ષણનો પણ પ્રમાદ કરવા જેવો નથી. ફરીથી કહું, ઇફ યુ ડોન્ટ ચેન્જ, મારી આજની શિબિરથી તમારામાં કંઈક ચેન્જ આવવો જોઈએ. ફાલતુ ટાઈમ પાસ તમારા બંધ કરી દો અને કંઈક એવું સર્જન, કોઈક એવું ક્રિએટિવ કામ કરો કે દુનિયા જોતી રહી જાય. ઇફ યુ ડોન્ટ ચેન્જ, વી ડોન્ટ ગ્રો. ઇફ યુ ડોન્ટ ગ્રો, વી આર નોટ રિયલ લિવિંગ, વી આર ડેડ. જિંદગી મેં કોઈ ચેન્જ નહીં આયેગા, કુછ વિકાસ નહીં હોગા. ઓર યદિ હમારી જિંદગી મેં કોઈ વિકાસ કા કાર્ય નહીં હોગા, તો સચ મેં હમ જીતે નહીં હૈ, હમ જિંદે હોતે હુએ ભી મુર્દે. ઓકે, તમારી વર્તમાન કાળની લાઈફની સ્પેલિંગ થ્રુ ડેફિનેશન આપીશ. હવે મારે તમારી પાસે જે અપેક્ષા છે એની આપવી છે. તમારો પ્રશ્ન એ હોવો જોઈએ, તો પછી સાહેબજી વોટ મીન્સ લાઈફ?